કે મારી સગાય કોની હારે છો વીરા મારા. બેન તમારું ગામ કયું છે? મિત્રો નવા વિડીયોમાં ફરીવાર તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? અમારા બેન જો કપડાં ધોઈને જો, આજે હે બુધવાર એટલે મારા બેન કપડાં ધોયા ને આજ આખો દી કામ છે. ને આજ ખાસ કરીને તમારો સ્પેશિયલ થંબનેલ તો તમે જોઈ લીધું છે, આજે ક્યુએના વિડીયો છે. તમારા બધા સવાલના જવાબ અમે આપશું જે તમે કોમેન્ટ કરો છો. અને લાસ્ટમાં એ કહી કે હજી કોઈ સવાલ બાકી રહી ગયો હોય તો આ વિડીયોમાં પૂછી લેજો, નેક્સ્ટ ક્યુએનેમાં કવર કરીશું. તો જો મારા બેન કપડાં સારું કર્યું, લો ધોવાય તો જાય બને. બધું કામ કરીને અત્યારે થઈ જશે રેડી. તો ક્યુએને વિડીયો આજ છે. તો હાલ પહેલો પ્રશ્ન પૂછો. મોસ્ટ ઓફ બધાનો પ્રશ્ન છે કે બેન તમારું ગામ કયું છે? મારું ગામ છે નિચ્છાકોટડા, મહુવા તાલુકાના અંદર આવેલું છે. એ નિચ્છાકોટડા ગામમાં અમે રહીએ છીએ. એવું છે? હા. એ ક્યાં આવ્યું? મહુવા તાલુકો અને ભાવનગર જિલ્લો એમાં આવેલું નિચ્છાકોટડા ગામ, એમાં અમારું ઘર છે ને અમે બધા ત્યાં રહીએ. અચ્છા. બેન ને ગરમી થઈ ગઈ, જો પંખો ચાલુ કર્યો. એક પ્રશ્નમાં ગરમી થઈ ગઈ બસ. બીજો પ્રશ્ન, તો બીજો પ્રશ્ન છે સંગીતાબેન બામણિયા તરફથી. એનો એમ છે કે તમારા બેનને કેમને બતાવતા વિડીયોમાં? મારા બેનનું નામ છે રેખાબેન. એ દરેક વિડીયોમાં આવે જ છે, પણ છે ને ક્યારેક એ કામ કરતા હોય ત્યારે હું વિડીયો બનાવતી હોય અથવા કંઈક આડા અવળા ગમીને એવું કરતા હોય તો રેખાબેનની પાસે હું ન જાઉં, મારી રીતે હું બનાવી નાખું. એ પણ રેખાબેન અમુક વિડીયોમાં ન આવે પણ મને ફૂલ સપોર્ટ કરે છે અને બને ત્યાં સુધી એ કામ કરતા હોય એટલે હું એનું ન ઉતારું, પણ બધા વિડીયોમાં મને ફૂલ સપોર્ટ કરે છે રેખાબેન. થોડોક ટાઈમ લાગશે. તો હવે બીજો પ્રશ્ન છે કિંગ બામણિયા તરફથી કે તમે વિડીયો રીલ્સ હેમાં બનાવો છો? તો વિડીયો રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં બનાવું છું અને એડિટિંગ બધી VN એપ્લિકેશનમાં એડિટિંગ કરું છું. તો VN એપ્લિકેશનમાં એડિટ કરું છું બધી રીલ. એડિટિંગ કરો? મને એડિટિંગ જ નથી આવડતું. એટલે બધી એડિટિંગ વિડીયોની હું કરું. અમારી બેન કાંઈ ન કરતા, શૂટિંગ કરે ને બડબડ કરે એટલું જ થી, બાકી એ કાંઈ ન કરતા. મને બધું એ અમારા લાલજીભાઈ કરી દે છે, મને કાંઈ નથી આવડતું. મને બોલતા ને વિડીયો બનાવતા જ આવડે બધું, બધું લાલુભાઈ કરતા. તો બીજો પ્રશ્ન છે કે અમાર સવિતાબેન હીરા ગહે છે, તો તમે હીરામાં બેન કેટલાનું કામ કરો છો? હીરામાં તો પેલા ઘણું બધું કરતી, પણ અત્યારે તમને બધાને ખબર જ છે કે હીરામાં મંદી છે. અત્યારમાં તો પેલા ઘણું બધું થતું, અત્યારે બહુ એવું નથી થતું. અને મંદીના કારણે બહુ ઠીક ઠીક આયલા કરે છે, પેલા ઘણું બધું થતું. મતલબ 70-80 હજાર રૂપિયા તો આવતા હશે કે? ના ના, એટલું બધું થોડો, એટલું તો કોઈ નહીં કરતું હોય. જો પેલા હતી તેજી હતી ને ત્યારે થોડું ઘણું થઈ રહેતું, પણ અત્યારે આમ પરફેક્ટ તો ન કહીએ કે, ને મંદી છે એટલે બહુ ધીમું ધીમું હેલા કરે. હા, મતલબ માં કે હાલા કરે, મતલબ અમારે કઈ એવું કઈ ન હોય કે 2 મહિને 70-80 હજાર આવે, હાલા કરે. મતલબ માં ઘર આ વારાઘડી લોકેશન બદલાવે છે એ કે અહીંયા જો એમ અહીં મસ્ત આવે ના આવે તડકો તડકો હે, પણ અહીં સારું આવે. લ્યો કામ કરું આવે નહીં? મસ્ત જ આવે, થોડો થોડો આવે, નાનો મજા આવે. તો બીજો પ્રશ્ન એમ છે કે મારી સગાઈ કોની હારે છે? મારી સગાઈ કોની હારે છેલી છે? મારી સગાઈ હજી ભાઈની સગાઈ ચીજ નથી, બાકી છે. એવું છે? હા. એટલે મને એમ કે થઈ ગયેલી છે. નહીં, બધાને કહી દઉં, અમારા લાલજીભાઈ હજી ખૂબ નાના એવા છે અને એની સગાઈ હજી બાકી છે, થઈ નથી. તો આ પ્રશ્ન છે ધ જીજે ફોર બેસ્ટ વ્લોગ તરફથી.
કે તમારા પપ્પા ક્યાં છે અને એમને બતાવો. હાલો તમને બતાવી દઉં. હાલો ફોટો, એ છે મારા પપ્પાનો. ઈ જ્યારે મારો ભાઈ છે મારા લાલજીભાઈ બે વર્ષના જ હતા અને અમે સુરત રહેતા ત્યારે જ મારા પપ્પા એક્સપાયર થઈ ગયા હતા અને બસ ત્યારથી મારા પપ્પા નથી. ત્યારે મારા ભાઈ ખૂબ નાના એવા હતા અને અમે બેનું બધા નાના નાના હતા. ત્યારથી જ મારા પપ્પા નથી ને અમારા ઘરમાં બસ અમે ચાર જણા જ છીએ, મારા પપ્પા નથી. લાઇટ વીજી છે ક્યુએન એના તો ચાર પાંચ વિડીયો બોલા વિડીયો હું ચાર પાંચ ક્વેશ્ચન કર્યા હતા, લાઇટ વીજી છે. તો બીજો સવાલ તમને કે ઘણા બધા ઇન્સ્ટાગ્રામની અંદર કોમેન્ટો આવે છે, બેન તમારે સગાઈ થઈ ગઈ છે સવિતાબેન? ઘણા ખરા ને યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા લોકોની એવી પ્રશ્ન છે કે બેન તમારી સગાઈ થઈ ગયેલી છે એમ. તો હા, મારી સગાઈ થઈ ગયેલી છે. જ્યારે કોવિડ હતું, બીમારી હતી, લોકડાઉન થયું ને, ત્યારે મારી સગાઈ કરી હતી. અને મહુવાની બાજુમાં જે વાંગર ગામ છે એ ગામમાં મારી સગાઈ કરેલી છે. અને એ લોકો પણ મને જેવી મારી ફેમિલી સપોર્ટ કરે છે એવી એ લોકો પણ મને ફૂલ સપોર્ટ કરે છે. અને બસ મારી સગાઈ થઈ ગયેલી. શું નામ છે? મારા જીજાજી નામ શું છે? એનું નામ છે આમ ટૂંકમાં બધા એને ત્યાં મૂનો એમ કે, પણ આપણે એમ કે મૂનો એમ તેમ લાગે કે ટૂંકાર બોલે એમ. તો અહીંયા અમારા ઘરે એનું નામ મયંક રાખેલું છે અને મૂનો એમ કે. અમારે મયંક પટેલ વિડીયો જોતા હોય તો લાઈક કરી દેજો. એક હું જ સવાલ કરું કે અમારી બેનને સરસ મજાનો ગાવાનો શોખ છે, સરસ મજાના ગીત ગાયનો, ઘણા બધા કહે છે અવાજ પણ સારો છે, ક્યારેક ક્યારેક અહીંયા બાજુમાં ભજન હોય તો ગાવા જાય છે. તો એક ગીત ગવરાવીએ આપણે અને કેવું ગીત લાગે એ ખાસ કહેજો તમે. તો એક સરસ મજાનું આપણે ગીત ગાવું ને. હા, ગીત તો મને પહેલેથી જ શોખ છે. અહીંયા આપણે બાપા સીતારામની મઢી છે અમારા ઘરની બાજુમાં જ હતી, તો ત્યાં ઘણી વાર ભજન ને એવું હોય તો હું ત્યાં ગાવા જાઉં. પછી અમારે મીઠી વાઈફ છે, આમ થોડીક આઘી છે, ન્યાય ભજન હોય તો ગાવા જાઉં. આમ ક્યારેક ક્યારેક સાંજે એવો ટાઈમ મળી જાય તો ગાવા જઈ, શોખ છે પહેલેથી મને, તો જાઉં છું ગાવા. તો હાલો ગીત ગાઈ નાખી એક. તો હાલો પાછા અમે લોકેશન બદલે નહીં ઘુસે ને અમે આવી જઈએ અમારા ધાબા ઉપર. જા તમે ઘણા બધા બેનના વ્લોગ જોયા છે તો હા, આલિયા ભટ્ટ ને આ ને શરૂઆત આયલી કરી હતી. હાલો તો સરસ મજાનું ગીત ગાય અમારી સવિતાબેન. હાલો ગાઈ નાખો. ગીત તો સારા એવા ભજન ને ઘણું બધું ગાઉં છું જયારે ટાઈમ મળે ત્યારે. તો બસ ગાવાનું કીધું છે ત્યારે અમારા ભાઈ માટે જે ગીત લઈ લો, ભાઈ બેન છે આપણે ગીતા રબારીનું સરસ મજાનું ને મને ગમે પણ બહુ છે. તો આપણે ભાઈ માટે એક ગીત લઈ લઈએ સરસ મજાનું. વીરા હો મારા આબેની ને તારી આવીને મળજે જરૂર. વીરા તારી આવીને મળજે જરૂર. બેની આ તારી ગીતો રે ગાશે, બેની આ તારી ગીતો રે ગાશે, ભેળવજ તારા રે સૂર. વીરા આવીને મળજે જરૂર. જો કેવો અવાજ લાગ્યો ખાસ કોમેન્ટમાં કહેજો અને ખાસ કહેજો કેવું ગીત ગાયું છે એમ. આવો રાગ છે બેનનો, ઘણા બધાની કોમેન્ટ હતી બહુ મસ્ત અવાજ છે. ઇન્સ્ટાગ્રામમાં પણ બે ત્રણ વિડીયો મૂકેલા હતા ભજનના, તો કીધું હતું કે સારો અવાજ છે એમ. કેવું લાગ્યું ગીત ગાઈને? મજા આવી ગઈ. મજા આવી ગઈ. વાહ વાહ વાહ. ગયું પણ હાર હાર પણ મારો ફોન આવી ગયો અને મારી મમ્મી ગયેલા છે સમિત એક ઘઉંસોખા લેવા માટે. તો હું ગાડી લઈને જાઉં, મારી મમ્મીને લઈ આવું અને આપણે પાછો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો વિડીયોમાં બિના રહેજો. જો અત્યારે સમિત લઈને બે વસ્તુ ઘઉંને સોખા, તો હવે જઈએ ઘરે. તો જો મારી મમ્મીની બાસકાને હું પોગાડી દીધું છે ઘરે, તો વિડીયોમાં બિના રહેજો. તો જો મારી મમ્મી શું કહેવાય ઘઉં ને એવું બધું લઈ આવ્યા કે સમિતિલી, હવે ડાયરેક્ટ દાણું કરવા મીનાશે. અને જો હવે આવ્યા છે ઘઉં સમિતિમેલી, હવે દાણું કરીને આ બધા હુતળિયા બધા શું કહેવાય કાઢશે. તો મારી મમ્મી બે જશે શું કહેવાય ઘઉં હારા કરવા માટે. મમ્મી આખલા ઘઉં હારા આવ્યા કે?
ડૂસા વાળા આવ્યા ને જો કાંકરા વાળા આવ્યા એમ કે છે જો ઠલવો તો કેવા આવ્યા છે જો આવા છે બધા ઘઉં મોટા ભેગી આમ કસરો જ નીકળે છે જો દર વખતે મમ્મી આવા જ આવે ઘઉં તમારે બીજો કઈ સવાલ હોય અને ઇન્ટરવ્યુ કવર કરવાનો બાકી રહી ગયો હોય આ ક્યુએન ની અંદર તો ખાસ કોમેન્ટ ની અંદર કહેજો તો આપણે થોડીક રીલ બનાવી લઈ પછી મળીએ વિડીયોમાં. તો હવે જો લાડ બધી અમે રીલ બનાવી લીધી છે અને સવિતાબેને રીલ બનાવી લીધી છે. એક પ્રશ્ન બાકી છે પૂછવાનો. હું બાકી છે એ પ્રશ્ન એ ઘણા ઘણા ની કમેન્ટ હતી કે બેન તમને તમારા ઘરેથી સપોર્ટ કેવો કરે છે એમ. હા હા કેવો કરે બહુ સારું કરે મારા હા મારા ઘરના સપોર્ટ કરે છે તો કોઈ નથી કરતા મારા ઘરના નો ફૂલ સપોર્ટ છે ને ખાસ મારા લાલજીભાઈ નો ખાસ કરીને કોમેન્ટ માં લખજો અને હવે મળીએ છીએ નવા વિડીયોમાં. આ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો અને હજી તમારા કોઈ સવાલો બાકી રહી ગયા હોય જે અમે કવર ન કર્યા હોય આ ક્યુએના વિડીયોમાં તો ખાસ કોમેન્ટ અંદર જણાવજો. મેં નેક્સ્ટ ક્યુએનએ માં પાછા કવર કરી લેવું. તો મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી. જય બાપા.